इन टी वाई बिजनेस ट्रैक्शन इलुस्ट्रेशन नंबर 6। नेक्स्ट लेक्चर मतलब कि आ लेक्चर की अंदर इलुस्ट्रेशन नंबर 6 जो है जो आप नेक्स्ट आप कैलक्युलेट करिए। फर्स्ट ऑफ ऑल इलुस्ट्रेशन नंबर 6 शू कह के भाई वन एस एस सी हु एज ऑर्डिनरी रेसिडेंट हैज टू हाउस प्रॉपर्टी आउट ऑफ विच वन इज सिचुएटेड इन इंडिया एंड अदर इन जर्मनी। કે કોઈ એક એસએસસી છે મતલબ કોઈ એક પર્સન છે જેની પાસે બે હાઉસ પ્રોપર્ટી છે, ફર્સ્ટ ઇઝ સિચ્યુએટેડ ઇન ઇન્ડિયા કે એક હાઉસ પ્રોપર્ટી ઇન્ડિયામાં સિચ્યુએટેડ છે અને સેકન્ડ હાઉસ પ્રોપર્ટી ક્યાં છે તો કે જર્મનીમાં, બટ દેટ પર્સન ઇઝ અ ઓર્ડિનરી રેસિડન્ટ। ફર્સ્ટ લાઇનમાં કહે છે દેટ પર્સન ઇઝ અ ઓર્ડિનરી રેસિડન્ટ। જ્યારે ચેપ્ટર 1 કરાવેલું હતું એટ દેટ ટાઈમ 3 ટાઈપ ઓફ પર્સન આવતું હતું, ફર્સ્ટ ઓફ ઓલ આવતું રેસિડન્ટ, એમાં આવતું હતું ઓર્ડિનરી એન્ડ નોન ઓર્ડિનરી, એન્ડ ધેન આવતું હતું નોન રેસિડેન્ટ પર્સન। તો કોઈ પણ ઇન્કમ કોઈ પણ રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ પર્સન હોય એટ દેટ ટાઈમ એને કોઈ પણ ઇન્કમ અર્ન થાય દેટ ઇન્કમ ઇઝ ટેક્સેબલ ઇન ઇન્ડિયા। એની ઇન્કમ અક્રૂવડ ઇન ઇન્ડિયા વિચ ઇઝ ટેક્સેબલ ઇન ઇન્ડિયા, ઇફ એની ઇન્કમ અક્રૂવડ આઉટસાઇડ ઇન્ડિયા બટ રિસીવડ ઇન ઇન્ડિયા એટ દેટ ટાઈમ ઓલ્સો દેટ ઇન્કમ ઇઝ ટેક્સેબલ ઇન ઇન્ડિયા। બટ ફોર ઓર્ડિનરી રેસિડેન્ટ ઓલ ધ ઇન્કમ વેધર ઇન ઇન્ડિયા ઓર આઉટસાઇડ ઇન્ડિયા ઇઝ ટેક્સેબલ ઇન ઇન્ડિયા। મતલબ કે કોઈ પણ વ્યક્તિને જે ઓર્ડિનરી રેસિડન્ટ હોય એને કોઈ પણ ઇન્કમ અર્ન થાય પછી એ ઇન્ડિયાની અંદર હોય કે જર્મનીની અંદર હોય બટ ટેક્સેબલ ક્યાં થશે તો કે ઇન્ડિયાની અંદર। સો એટ ધેટ ટાઈમ ટુ હાઉસ પ્રોપર્ટી એની પાસે હોય તો કોઈ પણ વન હાઉસ પ્રોપર્ટી સેલ્ફ ઓક્યુપાઈડ કરેલું હોય અને સેકન્ડ હાઉસ પ્રોપર્ટી જે છે એને લેટ આઉટ કરેલું હોય, અને ન કરેલું હોય તો ડીમ્ડ લેટ આઉટ એપ્લિકેશન થશે મતલબ કે એપ્લાય થશે નો રૂલ્સ, એન્ડ ઇન્કમ ફ્રોમ દેટ હાઉસ પ્રોપર્ટી ઇઝ ટોટલી ટેક્સેબલ, તો એની ઉપર ટેક્સ કેલ્ક્યુલેટ કરવો પડશે। તો કોઈ એક પર્સન છે જેની પાસે બે હાઉસ પ્રોપર્ટી છે, ફર્સ્ટ સિચ્યુએટેડ છે ઇન્ડિયાની અંદર એન્ડ સેકન્ડ સિચ્યુએટેડ છે તો કે જર્મનીની અંદર, પર્ટિક્યુલર્સ રિગાર્ડિંગ બોથ ધ હાઉસ પ્રોપર્ટી આર ગીવન હિયર અંડર ફ્રોમ વિચ યુ આર રિક્વાયર્ડ ટુ કોમ્પ્યુટ ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી। કે ભાઈ બંને ડિટેલ આપેલી છે એની ઉપરથી ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી કેટલી થાય એને કેલ્ક્યુલેટ કરો। અહીં આપેલું છે કે લેટ હાઉસ સિચ્યુએટેડ ઇન જર્મની, કે જે જર્મનીમાં હાઉસ પ્રોપર્ટી આવેલું છે એને સિચ્યુએટેડ એ જર્મનીમાં સિચ્યુએટેડ છે એને લેટ આઉટ કરેલ છે, અને સેલ્ફ ઓક્યુપાઈડ સિચ્યુએટેડ ઇન ઇન્ડિયા કે ઇન્ડિયાની અંદર જે હાઉસ પ્રોપર્ટી છે એમાં એ પોતે રહે છે। તો જે હાઉસ પ્રોપર્ટી સેલ્ફ ઓક્યુપાઈડ છે, જેમ કે ઇન્ડિયાની અંદર સેલ્ફ ઓક્યુપાઈડ છે, તો સેલ્ફ ઓક્યુપાઈડનું ક્યારેય કોઈ કેલ્ક્યુલેશન કરવાનું આવતું નથી, એને નેટ એન્યુઅલ વેલ્યુની ઝીરો કેલ્ક્યુલેટ થાય, અને એમાંથી ઇન્ટરેસ્ટ ઓન હાઉસિંગ લોન હોય તો બાદ મળશે મતલબ કે ડિડક્શન થશે, અને એની ઇન્કમ કેવી આવશે તો કે માઇનસમાં। તો કેલ્ક્યુલેશન ઓનલી એન્ડ ઓનલી એક જ હાઉસ પ્રોપર્ટીનું થાય, કોનું તો કે જે જર્મનીમાં સિચ્યુએટેડ છે એનું। તો સમ સ્ટાર્ટ કરીએ ઇલ્યુસ્ટ્રેશન નંબર 6 કોમ્પ્યુટેશન ઓફ ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી। હવે સૌથી પહેલાં એકવાર સમને રીડ કરી લઈએ, ધેન આફ્ટર આપણે સમને સ્ટાર્ટ કરીએ। શું કે એન્યુઅલ વેલ્યુ એઝ પર મ્યુનિસિપલ એસેસમેન્ટ, મ્યુનિસિપલ વેલ્યુ બંનેની આપેલી જ છે, એમાં આપણે એક જ મ્યુનિસિપલ વેલ્યુની જરૂર હોય, કોની તો કે જે લેટ આઉટ કરેલું હોય એની, સેલ્ફ ઓક્યુપાઈડની કોઈ કેલ્ક્યુલેશન જ નથી કરવાનું હોતું તો એની કોઈ રિક્વાયરમેન્ટ નથી। મંથલી ફેર રેન્ટ, જે ફેર રેન્ટ હોય એ પણ તમને આપી દીધું છે, મંથલી કીધું છે તો આપણે એન્યુઅલીમાં કન્વર્ટ કરી દેવાના, જેમ કે 5000 પર મંથ ધેન 60000 રૂપીઝ પર યર। ધેન આફ્ટર મ્યુનિસિપલ ટેક્સ, કે મ્યુનિસિપલ ટેક્સ કેટલો પેઇડ કરે છે, 9000 એન્ડ 7000 એનું ડિડક્શન મળશે। તેના પર એજ્યુકેશન ફી, હવે એની એજ્યુકેશન ફી અને ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટીને કાંઈ લાગતું વળગતું નથી, બિકોઝ ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટીના ફોર્મેટની અંદર એજ્યુકેશન ફી જેવી કોઈ કોલમ આવતી નથી, ઇટ્સ ઇરિલેવન્ટ ફોર અસ, આપણા માટે એ ઇરિલેવન્ટ છે। નેક્સ્ટમાં ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, એ પણ આપણા માટે ઇરિલેવન્ટ છે, આપણા માટે કોઈ કામનું નથી। દેન આફ્ટર લેન્ડ રેવન્યુ, એ પણ આપણા માટે કોઈ જાતની કાંઈ કામનું નથી। એન્ડ લાસ્ટ ઇન્ટરેસ્ટ ઓન હાઉસિંગ લોન, હાઉસિંગ લોન ઉપરનું ઇન્ટરેસ્ટ પેડ કર્યું છે 12000 એન્ડ 6000 એ બંનેનું ડિડક્શન મળશે મતલબ કે લેસ થશે। ત્યારે આપણો રેન્ટ કલેક્શન ચાર્જિસ, એવો કોઈ પણ કોલમ આપણા ફોર્મેટમાં નથી તો આપણે ધ્યાનમાં નહીં લેવાનું, રિપેરિંગ ચાર્જિસ નહીં લેવાનું, ભાઈ કોઈ પણ રિપેરિંગ હોય, ઇન્સ્યોરન્સ હોય, લેન્ડ રેવન્યુ હોય કે કોઈ પણ જાતના એક્સપેન્સ આપેલા હોય કોઈ ધ્યાનમાં લેવાના થશે નહીં, બિકોઝ આપણા ફોર્મેટની અંદર એવું કંઈ આવતું નથી। દેન આફ્ટર શું કે એજન્ટ ફોર કલેક્ટિંગ રેન્ટ એટ જર્મની હેઝ રિસીવડ હિઝ કમિશન ઓફ રૂપીઝ 6000 એઝ અબોવ સેડ બટ નોટ રિમિટેડ ટુ ધ બેલેન્સ અમાઉન્ટ ટુ ધ એસએસસી।
શું કહે છે એ લોકો કે એક એજન્ટને રાખ્યો છે એ લોકોએ જર્મનીની અંદર, કે એક એજન્ટને રાખ્યો છે એ જર્મનીની અંદર, જે એજન્ટ જે છે એ 6000 રૂપીસ કમિશન લે છે આપણી પાસેથી રેન્ટ કલેક્ટ કરવા માટે, બિકોઝ આપણે ત્યાં જર્મની નથી જઈ શકવાના દર મહિને રેન્ટ કલેક્ટ કરવા માટે, એટલા માટે એક એજન્ટ છે એ એજન્ટ આપણામાંથી કલેક્ટ કરી લે અને એનું 6000 રૂપીસ કમિશન રાખીને બાકીનું રેન્ટ આપણને આપી દે. બટ આપણે એવું કોઈ પણ કમિશનની કોઈ કોલમ આવતી નથી, આપણા માટે એ પણ ઇન્ફોર્મેશન કેવી છે તો કે ઇરિલેવન્ટ, આપણે ધ્યાનમાં લેવાનું થાય નહીં. તો સમ સ્ટાર્ટ કરીએ તો આ એકવાર સમ જોઈ લીધો આપણે કે ભાઈ એક હાઉસ પ્રોપર્ટી લેટ આઉટ કરેલી છે અને એક હાઉસ પ્રોપર્ટી સેલ્ફ ઓક્યુપાઈડ છે. તો સૌથી પહેલાં સમ સ્ટાર્ટ કરીએ, સૌથી પહેલાં કઈ વસ્તુ આવશે તો કે મ્યુનિસિપલ વેલ્યુ, કે કોઈ એક હાઉસ પ્રોપર્ટીની મ્યુનિસિપલ વેલ્યુ કેટલી. તો અહીંયા જે હાઉસ પ્રોપર્ટી આપી છે એની મ્યુનિસિપલ વેલ્યુ આપી છે લેટ આઉટ સિચ્યુએટેડ ઇન જર્મની, કે જે જર્મનીમાં આવેલું છે એની મ્યુનિસિપલ વેલ્યુ કેટલી આવે છે તો કે 36000. 36000 મ્યુનિસિપલ વેલ્યુ આપણે એની કોલમમાં મૂકી દીધા. તેના પર આપે છે મંથલી ફેર રેન્ટ. હવે પેલા સૌથી પહેલાં કોનું બેનું કમ્પેરિઝન હોય, મ્યુનિસિપલ વેલ્યુનું અને ફેર વેલ્યુનું. તો મ્યુનિસિપલ વેલ્યુ ઇઝ 36000 એન્ડ ફેર રેન્ટ ઇઝ અ 5000. તો 5000 રૂપીસ પર મંથ છે, તો 12 મંથના કેટલા થાય, 5000 × 12 મંથ એટલે આવશે 60000. ઠીક છે. તો ફર્સ્ટ કોલમ અને સેકન્ડ કોલમ કમ્પ્લીટ. થર્ડ કોલમમાં શું કહે છે, વિચ એવર ઇઝ હાયર, કે બંનેમાંથી જે હાયર છે યા તો 36 યા તો 60. તો 60000 ઇઝ અ હાયર, એ આપણે અહીંયા મૂકી દીધું. તેના પર એમ કહે છે કે સ્ટાન્ડર્ડ રેન્ટ, સ્ટાન્ડર્ડ રેન્ટ કેટલું છે એઝ પર સ્ટાન્ડર્ડ રેન્ટ એક્ટ. તો કે સ્ટાન્ડર્ડ રેન્ટ એક્ટ મુજબ સ્ટાન્ડર્ડ રેન્ટ જે છે એ સ્ટાન્ડર્ડ રેન્ટનો એક્ટ એપ્લિકેબલ થતો હોય ત્યાં મળશે. હવે જર્મનીની અંદર આપણો ઇન્ડિયાનો સ્ટાન્ડર્ડ રેન્ટ કંટ્રોલ એક્ટ એપ્લિકેબલ થાય નહીં, એટલે આપણે સમની અંદર ક્યાંય પણ સ્ટાન્ડર્ડ રેન્ટ આપેલું નથી. તો આપણે અહીંયા લખશું નોટ એપ્લિકેબલ, ઝીરો નહીં આવે ભાઈ. ઝીરો લખશું તો શું થાય, અહીંયા લોઅર હોય એને કે ધ્યાનમાં લ્યો, તો ઝીરોને ધ્યાનમાં લેવો પણ લોઅર નહીં, લોઅર નહીં આવે. બટ ત્યાં શું આવશે તો કે નોટ એપ્લિકેબલ, કે જે અહીંયા એપ્લિકેબલ થતો નથી. હવે અહીંયા લોઅર ઓફ 3 or 4, થર્ડ ઓર ફોરમાંથી જે લોઅર હોય તે અહીંયા તો એપ્લિકેબલ થતું જ નથી. તો 60000ને આપણે કેરી ફોરવર્ડ કરવા પડે, 60000 કન્ટિન્યુ રહે. તેના આફ્ટર શું કહે છે કે એકચ્યુઅલ રેન્ટ બિફોર ડિડક્શન ઓફ ધ અનરિયલાઇઝ રેન્ટ એન્ડ વેકેટેડ પીરિયડ. હવે એકચ્યુઅલ રેન્ટ પૂરા સમમાં કે આપ્યું જ નથી, કે કોઈ એક પર્સનને એકચ્યુઅલ રેન્ટ મળે છે કેટલું, મતલબ કેટલા રૂપિયા આપણે, તો કે નોટ એપ્લિકેબલ, 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 અથવા તો ઝીરો કે નીલ કે જે પણ હોય તે એપ્લિકેબલ લખશું, બિકોઝ આપણી પાસે અવેલેબલ નથી. હવે અહીંયા આવશે હાયર ઓફ 5 or 6, અહીંયા અને અહીંયા 5th or 6th માંથી હાયર હોય એ ધ્યાનમાં લ્યો, તો આપણી પાસે એક વેલ્યુ છે જ નહીં. તો અહીંયા પણ આપણે નેક્સ્ટમાં 60000 કન્ટિન્યુ કરવા પડે. ઠીક છે. દેન આપણે રેન્ટ ફોર ધી વેકેન્સી પીરિયડ, સમમાં ક્યાંય એવું નથી કીધું કે આટલા મહિના માટે મકાન ખાલી પડી રહ્યું, તો અહીંયા આવશે 0. તો ગ્રોસ એન્યુઅલ વેલ્યુ 60000 ના 60000 જ્યોકા ત્યો, મતલબ કે એમના એમ રહેશે. તેના પર આવશે અનરિયલાઇઝ રેન્ટ, કે કોઈ એક ભાડું એવું હોય કે તમને મળેલું ન હોય તો એ લખો. તો અહીંયા સમની અંદર ક્યાંય પણ એવું નથી કીધું કે આટલા મહિના માટે મકાન રેન્ટ ઉપર આપેલું હતું, બટ આપણને રેન્ટ જે છે રિયલાઇઝ ન થયું કે મળી નથી, કે બેડ ડેબ્ટ્સ એવું ક્યાંય કીધું નથી, તો આપણે કાંઈ કન્સિડર નહીં કરીએ. તેના પર આવશે લોકલ ટેક્સ. લોકલ ટેક્સ કેટલો કીધો છે, તો કંઈ બેઠે બેઠો એ પૂછશે કે મ્યુનિસિપલ ટેક્સ પેડ કરો છો 9000, જર્મનીવાળા મકાનના 9000. તો 9000નું ડિડક્શન જે છે એ તમને મળશે. તો 60000માંથી 9000 લોકલ ટેક્સ નીકળતા નેટ એન્યુઅલ વેલ્યુ નાવ તમને મળશે 51000. ઠીક છે. હવે 51000માંથી તમે ડિડક્શન કરો સ્ટાન્ડર્ડ ડિડક્શન 30% ઓફ નાવ, મતલબ કે 51000ના 30%. તો 51000ના 30% કરશો કલસીમાં, એટલે આવશે 15300. તો એ લેસ થઈ જાય. અને લાસ્ટમાં ઇન્ટરેસ્ટ ઓન હાઉસિંગ લોન, હાઉસિંગ લોનનું ઇન્ટરેસ્ટ અહીંયા પૂછે, ઇન્ટરેસ્ટ ઓન હાઉસિંગ લોન 12000, તેને એ પણ લખશું 12000. તો હવે 51000માંથી તમારે શું લેસ કરવું પડે, તો કે 51000માંથી 15300 એન્ડ 12000 બંનેને લેસ કરતા તમને આન્સર મળશે 23700. સો 23700 ઇઝ યોર ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી. તો તમારા હાઉસ પ્રોપર્ટીની ઇન્કમ થાય છે 23700. ઠીક છે. તો લેટ આઉટ કરેલું હતું એનું કેલ્ક્યુલેશન થઈ ગયું, અહીંયા પણ આવે છે 23700. હવે જે હાઉસ પ્રોપર્ટીને લેટ આઉટ નથી કરેલું, જે સેલ્ફ ઓક્યુપાઈડ છે એને કહેવાશે, તો કે સેલ્ફ ઓક્યુપાઈડ મતલબ કે એનું કેલ્ક્યુલેશન નહીં કરવાનું આવે, બટ સેલ્ફ ઓક્યુપાઈડ જે હાઉસ પ્રોપર્ટી છે એની NAV નેટ એન્યુઅલ વેલ્યુ 0 કન્સિડર થાય,
અને ઇન્ટરેસ્ટ ઓન હાઉસિંગ લોન, એની ઉપર જે પણ હાઉસિંગ લોનનું ઇન્ટરેસ્ટ પેડ કરેલું હોય એનું ડિડક્શન મળશે. કેટલું છે? તો કે ભાઈ ઇન્ટરેસ્ટ ઓન હાઉસિંગ લોન ત્યાં આપ્યું છે 6000 રૂપિસ આપેલું છે ઇન્ટરેસ્ટ ઓન હાઉસિંગ લોન. તો 6000 ડિડક્શન અહીંયા મળશે. નેટ એન્યુઅલ વેલ્યુ 0 અને ઇન્ટરેસ્ટ ઓન હાઉસિંગ લોન સેલ્ફ ઓક્યુપાઈડનું 6000. તો 0 માંથી 6000 કાઢીએ તો -6000 ત્યાં આવશે. હવે અહીંયા જે લેટ આઉટ કરેલું છે હાઉસ પ્રોપર્ટી એની ઇન્કમ થઈ જાય 23700 પ્લસમાં, અને સેલ્ફ ઓક્યુપાઈડ જે છે એની કોઈ ઇન્કમ નથી તો નેટ એન્યુઅલ વેલ્યુ 0, બટ 6000 ઇન્ટરેસ્ટ ઓન હાઉસિંગ લોન જે છે એને લેસ કરતા એની ઇન્કમ માઇનસમાં આવે. તો તમારી ટોટલ ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી કેટલી આવશે? તો કે ભાઈ 23700માંથી 6000 લેસ કરતા 17700 પ્લસમાં આ તમારી આવશે ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી. કઈ રીતે આવે છે ભાઈ? તો કે એકમાં તો તમારી પ્રોફિટ છે 23700નો અને બીજામાં 6000નો લોસ છે બીકોઝ માઇનસમાં જાય. તો 6000 લેસ કરતા નેટ ઇન્કમ, જેને કહેવાશે નેટ, ટોટલ નેટ ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી, હાઉસ પ્રોપર્ટીમાંથી ટોટલ નેટ ઇન્કમ 17700 થઈ જાય. ઠીક છે? તો આન્સર તમને ત્યાં આપેલો જ છે. કેલ્ક્યુલેશન આ રીતનું કરવાનું હોય. ઓકે, ધેન નેક્સ્ટ તમે આપણે સ્ટાર્ટ કરીએ નેક્સ્ટ ઇલ્યુસ્ટ્રેશન નેક્સ્ટ લેક્ચરની અંદર.